ગુજરાતમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. પીએમઓના અધિકારીની ઓળખ આપીને કરતો હતો છેતરપિંડી. મયંક તિવારી નામના નકલી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાનો રહેવાસી છે મયંક તિવારી. હોસ્પિટલ વિવાદમાં સમાધાનના નામે પડાવ્યા હતા પૈસા. સીબીઆઈએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઠગ મયંક તિવારી પીએમઓના અધિકારી તરીકે મોટી ખોટી ઓળખ આપીને લોકોને જાળમાં ફસાવતો, અનેક લોકો પાસેથી ખોટી ઓળખ આપી પૈસા પણ પડાવતો હતો. મયંક તિવારી વડોદરાનો રહેવાસી છે. હોસ્પિટલ વિવાદમાં સમાધાનના નામે તેને લાખો રૂપિયા પડાવ્યા છે. રવિ જોડાઈ ગયા છે અમારી સાથે. વધુ એક નકલી અધિકારી ઝડપી પાડવામાં આવ્યો છે. કોણ છે આ મયંક તિવારી અને નકલી અધિકારી બનીને કેટલા ફ્રોડ કર્યા છે તે પણ જાણીશું. જી રવિ. બિલકુલ, ખ્યાતિ વાત કરવામાં આવે તો એક બાદ એક જે મહાઠગો છે તે સામે આવી રહ્યા છે. કિરણ પટેલ બાદ હવે મયંક તિવારી નામનો જે શખ્સ છે તે ફરી વખત ચર્ચામાં આવ્યો છે. આ અગાઉ તે વડોદરામાં જ પારુલ યુનિવર્સિટી અને જે વડોદરાની એક સ્કૂલ છે તેમાં એડમિશન અપાવવાના બાબતે, સાથે જ ગુજરાત સરકારનું જે એજ્યુકેશન લઈને તેમને ગ્રાન્ટ ફાળવાની અને કામ કરાવવાની લઈને પૈસાની છેતરપિંડી કરવાનો જે ઈરાદો હતો તેને લઈને તેને સીબીઆઈના અધિકારીની ખોટી ઓળખ આપી હતી, પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપી હતી અને તે પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપીને જે સ્કૂલના અને યુનિવર્સિટીના સંચાલકોને ભરાવ્યા હતા અને તેમને ફરિયાદ કરતા તે ઝડપાયો હતો અને તે સમયે તેનો ખુલાસો થયો હતો. આવી જ રીતના ફરી એક વખત મયંક તિવારી સામે આવો કિસ્સો આવ્યો છે જેમાં તેને પીએમઓના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને જે ડૉક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલના જે ડૉક્ટર છે તેને ધમકાવ્યો છે. જે અન્ય એક હોસ્પિટલના સાથે તેનો 16.43 કરોડને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સમાધાન કરી લેવા માટે, આ રૂપિયા ભૂલી જવા માટે પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપીને તેને ધમકાવ્યો અને તેને લઈને પીએમઓના જે અંડર સેક્રેટરી છે તેને સીબીઆઈમાં આ જે ખોટા અધિકારી છે તેની સામે ફરિયાદ કરી હતી અને તેના આધારે સીબીઆઈએ આ મયંક તિવારી વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને તેને પકડવા માટેના જે તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. જે રીતના વાત કરવામાં આવે તો આ જે મયંક તિવારી છે તે એટલો મોટો મહાઠગ છે કે તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે ઓફિશિયલી જે સરકારનો સિમ્બોલ છે તે સિમ્બોલનો તેનો ઉપયોગ કર્યો હતો અને ઉપયોગ કરીને લોકોને તે છેતરતો હતો કે તેઓ પીએમઓનો તેઓ અધિકારી છે અને તેની ખૂબ જ મોટી પહોંચ છે સરકારી અધિકારીઓમાં, નેતાઓમાં અને તેના આધારે તે લોકોને ધમકાવતો હતો. પરંતુ હવે સીબીઆઈએ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રીતના ડૉક્ટરને ધમકાવ્યો છે અને તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, એમાં સ્ક્રીનશોટ્સ જે છે તે પુરાવા રૂપે આપવામાં આવ્યા છે સીબીઆઈને કે તેમાં સ્ક્રીનશોટ્સમાં સ્પષ્ટ દેખી શકાય છે કે 16.43 કરોડ રૂપિયા જે લેવાના નીકળે છે, જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં સમાધાન કરી લો, રૂપિયા ભૂલી જાઓ, નહીં તો તમારી સામે કડક કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવશે તેવી ધાક ધમકી ડોક્ટરને આપવામાં આવે છે. તેના આધારે ડોક્ટરે સીબીઆઈમાં અરજી કરી હતી અને સીબીઆઈના જે અંડર સેક્રેટરી અધિકારી ચેતન પંચાલ તેને જે છે તે ફરિયાદ દાખલ કરાવી છે અને હવે આ મયંક તિવારી જે મહાઠક છે તેનો પર્દાફાશ ફરી એક વખત થવા પામ્યો છે. જી ખ્યાતિ. જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ રવિ. તો હાલમાં જે ઓળખ આપી એમઓના અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરતો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.